चौथा तबक्काना लॉकडाउन में छूटछाट आपवामां आवता भरूच एसटी डेपो खातेथी 30 जेटली बसोने भरूचना विविध तालुकाओमां दोड़ावानो निर्णय लई ऑनलाइन बुकिंग तेमज टिकीट बारी सहित बसमां पण टिकीट आपवानुं मुसाफरोने नक्की करायुं छे। त्यारे एक बसमां 30 मुसाफरो साथे बसमां थर्मल स्कैनिंग अने सेनेटाइजिंगनी व्यवस्था करवामां आवी छे। साथे जे सोशियल डिस्टन्स अने मास्क पहेरीने ज बसमां बेसवानी सूचना मुसाफरोने आपवामां आवी छे। લોકડાઉનના ચોથા તબક્કામાં એસટી બસો શરૂ થવાનો પ્રથમ દિવસ હોય મુસાફરોનો પ્રતિસાદ પ્રથમ દિવસે જ ખૂબ ઓછો જોવા મળી રહ્યો હતો, તો આગામી દિવસોમાં વધુ મુસાફરો એસટી સેવાનો લાભ લેશે તેવી આશા રાખવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ એસટી વિભાગના નિયામક એસપી માત્રોજાએ આ બાબતે વધુ માહિતી આપી હતી। આજ રોજ તારીખ 20/5ના રોજથી સરકારશ્રીના આદેશ મુજબ ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લામાં બસો સંચાલન ચાલુ કરવામાં આવે છે, જેમાં તાલુકાથી તાલુકા મથક, જિલ્લાથી તાલુકા મથકમાં સંચાલન શરૂ કરવામાં આવે છે। સદર બસો એક જિલ્લામાંથી બે જિલ્લામાં જઈ શકશે નહીં, પોઈન્ટ ટુ પોઈન્ટ સંચાલન ચાલુ કરવાનું છે। એટલે કે ભરૂચથી જંબુસર, ભરૂચથી વાગરા, ભરૂચથી ઝઘડિયા, અંકલેશ્વરથી હાંસોટ, અંકલેશ્વરથી વાલિયા, રાજપીપળા ડેડિયાપાડા, રાજપીપળા કેવડિયા, એટલે જ્યાં એસટીના પોઈન્ટ ઉપલબ્ધ છે, ડેપો ઉપલબ્ધ છે, ત્યાં સુધી સંચાલન કરવાનું છે। સદા સંચાલન માટે મુસાફરોની તમામ સલામતીના પગલાં લેવામાં આવે છે। મુસાફર બસ સ્ટેશનમાં આવેલું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે, ત્યારબાદ તેને હાથ સેનિટાઇઝ કરીને બસમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવે છે। મોટી બસમાં 30 મુસાફરો અને મિની બસમાં 18 મુસાફરોને લઈ જવાનું આયોજન છે। સદર મુસાફર જો ઓનલાઈન ટિકિટ બુક કરે તો આગ્રહ ભર્યું ગણાશે, પરંતુ જો ઓનલાઈન ટિકિટ બુક ન કરી શકે એમ હોય તો બસમાં કંડક્ટર દ્વારા પણ ટિકિટ આપવામાં આવશે, તેમજ કાઉન્ટર પરથી પણ ટિકિટ આપવામાં આવશે। સદર સંચાલન સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સંચાલન ચાલુ રહેશે, કારણ કે સાંજે 7થી સવારે 7 સુધી કર્ફ્યુ હોય છે, જેથી પેસેન્જર સવારે 8 વાગે અપાવી શકે અને સાંજે ઉતરીને એના ઘરે જઈ શકે, એનું પ્લાનિંગ કરવામાં આવે છે। વધુમાં સરકાર તરફથી જે સૂચનાઓ મળશે એ પ્રમાણે સદા જ વધારો ઘટાડો પણ કરવામાં આવશે। હાલમાં સરકારની સૂચના મુજબ ઝોનમાં એક બસ ચાલુ કરવા સૂચના મળેલ હોય, રાજપીપળા ધરમપુરની એક ઝોનમાં બસ પણ ચાલુ કરેલ છે। જો વધુ સૂચના મળશે કે કોઈ નિયમમાં ફેરફાર કરવામાં આવશે તો સંચાલન વધારવામાં આવશે કે ઘટાડવામાં આવશે, જે સરકારશ્રીની વખત વખતની બધી સૂચનાઓ પર આધારિત છે। સદર વ્યવસ્થા મુસાફર જનતાએ લાભ લેવા હું નમ્ર વિનંતી કરું છું। પ્રથમ દિવસે અત્યાર સુધીમાં ભરૂચ વિભાગની 9 શિડ્યુલમાં 18 ટ્રીપોમાં 50 મુસાફર મુસાફરી કરેલ છે। સદર બસમાં જે તે બસ સ્ટેશન પરથી મુસાફર બેસી શકશે થર્મલ સ્ક્રીનિંગ કરાવીને, વચ્ચેથી મુસાફર બસમાં બેસી શકશે નહીં, પરંતુ ધારો કે ભરૂચથી સ્ક્રીનિંગ કરીને મુસાફર બેસે તો ઉત્તર ઓછું ઉતારી દેવામાં આવશે, તો વચ્ચે પેસેન્જર લેવામાં આવશે નહીં।